भरूच जिल्लाना वाल्मीकि समाजना આગેવાન ડીસી સોલંકીની આગેવાનીમાં ભરૂચ નગરપાલિકાથી વાલ્મીકિ સમાજના અગ્રણીઓ અને સફાઈ કર્મીઓએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. વાલ્મીકિ સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે વાલ્મીકિ સમાજ આજે પણ કચડાયેલો અતિ પછાત સમાજ છે, જે સફાઈની કામગીરી કરી પ્રજાને સ્વચ્છ રાખવા માટે પોતે રોગનો ભોગ બની પ્રજાને નિરોગી રાખે છે. આ સમાજની બહેન દીકરીઓ સફાઈ કામ કરવા માટે સવારે 7 વાગ્યાથી કામગીરી શરૂ કરે છે. તેમની સુરક્ષા માટે આજ દિન સુધી સરકારે કોઈ જ વ્યવસ્થા કરી નથી. રાજ્યમાં જાતીય હિંસાઓ અને મહિલા ઉપર થઈ રહેલા જાતીય દુષ્કર્મોના બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કહેવાયું છે કે અમદાવાદના નરોડા વિસ્તારમાં ભોગ બનનાર અનિતા વાઘેલા સફાઈની કામગીરી કરતા હતા ત્યારે નરાધમોએ તેઓ પાસે શારીરિક માંગણી કરતા તેણીએ પ્રતિકાર કર્યો હતો, જેથી હવસખોરોએ અનિતા બહેનને માર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ હત્યારા નરાધમોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તેમને ફાંસીની સજા કરવાની માંગણી કરી હતી, તેમજ મૃતકના પરિવારને રૂપિયા 50 લાખની સહાય કરવાની પણ માંગ કરાઈ છે. આ ઉપરાંત ભાવનગરમાં સુભાષનગર વિસ્તારમાં 3 ભાઈઓએ સફાઈ કામદાર રવિ બારૈયાને જાતિ વિશે અપમાનિત શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢોર માર મારતા સફાઈ કામદારનું મોત નિપજ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે દલિત ખેડૂત અલ પરમાર અને મંજી પરમાર ઉપર 10 થી 15 ઈસમોએ તલવાર લાકડીઓથી માર મારી કરપીણ હત્યા કરી હતી. આ બનાવોમાં અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી ફાંસીની સજાની માંગણી કરવામાં આવી છે. આજરોજ વાલ્મીકિ સમાજના આગેવાનો અને સફાઈ કામદારો અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે નરોડામાં અમારી વાલ્મીકિ સફાઈ કામદાર કામ પર ગઈ હતી ત્યારે એને ઢોર માર મારી એની પાસે અગત્યની માંગણી કરી એણે સ્વીકારીની માટે એને ઢોર માર મારીને એને હત્યા કરવામાં આવી છે. આ જનનીય કૃત્યને અમે વખોડી નાખીએ છીએ અને આ સફાઈ કર્મીને ન્યાય મળે તે માટે એ જે ગુનો કરનારા છે, જે હત્યારાઓ છે, એને ફાંસીની સજા થાય તે માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર અમે આપી રહ્યા છે. આ જે અનિતાબેન હતા એ અનિતાબેનનો જે પરિવાર છે તે એમની જ રોજગારી પર નભતો હતો. એના જેઠ અને જેઠાણી તો અપંગ છે, તો હું સરકારને એક વિનંતી કરું છું કે સરકાર એને 50 લાખની એને સહાય કરે. બીજો એક બનાવ ભાવનગરમાં બનેલો છે કે જે વાલ્મીકિ સમાજના નવયુવાનને માર મારવામાં આવેલ છે અને તાજેતરમાં ખબર પડી છે કે એનું પણ મૃત્યુ થયું છે. ત્રીજો બનાવ સમઢિયાળામાં બનેલો છે, એ સમઢિયાળામાં 2 ખેડૂત ભાઈઓને પણ માર મારીને મારી નાખવામાં આવેલ છે, તે મહિલાઓને પણ ઈજા કરવામાં આવી છે. આવા જ્યારે આજે પછાત વર્ગ પર જે અત્યાચારો થઈ રહ્યા છે અને તેમાં જો સરકાર મૂક પ્રેક્ષક બનીને જે જોઈ રહી હોય તે કમનસીબ બાબત છે.